ખડીર અને કચ્છના રણ વિસ્તારમાં આ વર્ષે વરસાદના લીધે પાણી ભરાઈ ગયા હતા, તો પાકિસ્તાનમાં ભારે વરસાદના લીધે પૂર આવતા ખડીર અને કચ્છનું રણ પણ સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. ત્યારે આ રણ વિસ્તારમાં શિયાળામાં આવતા સાયબેરિયન પક્ષી ફ્લેમિંગો એ અત્યારથી જ પડાવ નાખ્યો છે અને ઈંડા મૂકવા માટે માળા બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હજારોની સંખ્યામાં રણમાં જ્યાં નજર પડે ત્યાં ગુલાબી રંગના ફ્લેમિંગો સવારે ને સાંજે કિનારા પર ખાસ જોવા મળે છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. સહેલાણીઓ માટે ખૂબ જ કુદરતી સૌંદર્ય દેવું આ દ્રશ્ય જોવા મળતું હોય છે. ત્યારે આ નજરે નિહાળના દ્રશ્ય એક અદ્ભુત રમણીય જોવા મળી રહ્યું છે. આમ ખડીર અને રણ વિસ્તારમાં ચાલુ વર્ષે પાકિસ્તાનમાં વધારે વરસાદ પડવાના કારણે તમામ વિસ્તાર હવે રણ જે હતું તે સમુદ્રમાં ફેરવાઈ ગયું છે, જેને લઈને હજારોની સંખ્યામાં ફ્લેમિંગો અહીંયા પડાવ નાખી અને ઈંડા મૂકવા અને માળાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલે કે વસાહતો બનાવવાની શુભ શરૂઆત શરૂ થઈ ગઈ છે. ફ્લેમિંગો બ્રિડિંગ સાઇટ કચ્છ અને ખડીરના રણ વિસ્તારમાં વન્ય પ્રાણી અભયારણ્યમાં થયું આગમન. જુલાઈ માસ વર્ષ 2022માં ખૂબ જ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્યમાં પાણીની આવક સારી થવાથી મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું થયું છે આગમન. લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા રણમાં થોડી ઊંચાઈવાળી જગ્યાએ, જ્યારે નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવાય છે. બીજા ફ્લેમિંગો પેલિકન, રિવર ટર્નર્સ, બ્લેક વિંગ સ્ટીલ, ગ્રે હેરોન, પેન્ટેન, સ્ટોર્ક, સ્લેન્ડર, બ્રીડ ગ્રુલ્સ, કોમન સ્લેન્ડ, પાઇપર, કોમન સ્લીટ, ડક, ડાર્ટર, ફોર્મેરટ વગેરેનું પણ આગમન થયું છે. પક્ષી પ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય હાલ મહત્વપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. મોટા રણના ખડીર વિસ્તારમાં કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્યમાં હાલ ફ્લેમિંગોની, લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલ આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકૂળ છે. ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભયારણ્ય પક્ષીવિંદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર માટે પણ મહત્વનું બની રહ્યું છે. કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્યમાં વર્ષ 2019ના ચોમાસા દરમિયાન બ્રિડિંગ સાઇટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા અને અગાઉની બ્રિડિંગ સાઇટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાઈવાળી જગ્યાઓ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે અને ઊંચા ટેકરાવાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ખુલ્લા જોવા મળતા હોય છે, જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી, તેવા નાના બેટ જેવા ભાગો પર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવવામાં આવતી હોય છે. વન કર્મચારીના લાંબા ગાળાના ઉપરોક્ત નિરીક્ષણ અને અભ્યાસના આધારે વર્ષ 2020-21 દરમિયાન જૂની બ્રિડિંગ સાઇટથી નજીકના વિસ્તારમાં આર્ટિફિશિયલ બ્રિડિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનું માપ 200 મીટર × 10 મીટર × 1 મીટર જેટલું રાખેલ છે. તેમજ વચ્ચેથી પાણીના નિકાલ માટે 100 મીટરના અંતરે 10 મીટર જેટલી જગ્યા રાખી આવા કુલ 5 જેટલા પ્લેટફોર્મ મિટિગેશન પ્લાન્ટ અંતર્ગત બનાવવામાં આવ્યા છે. વર્ષ 2021ના ચોમાસા દરમિયાન ઉપરોક્ત પ્લેટફોર્મ પર ફ્લેમિંગો દ્વારા માળા બનાવવાની શરૂઆત થઈ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં રણમાં પાણીની આવક ન થતાં ફ્લેમિંગો પરત ચાલ્યા ગયા હતા. વર્ષ 2022ના જુલાઈ માસમાં ખૂબ જ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્યના સમગ્ર મોટા રણ વિસ્તારમાં પાણીની આવક સારી થવાથી સમગ્ર રણ વિસ્તારની પાણીથી ભરાઈ ગયેલ હતું, જેથી આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયેલ છે અને ફ્લેમિંગો દ્વારા બનાવવામાં આવેલ ઉપરોક્ત તમામ પ્લેટફોર્મ પર જુલાઈ માસમાં વસાહત સ્થાપવામાં આવેલ છે અને ઈંડા મૂકવામાં આવેલ છે. તેમજ ઓગસ્ટ માસના અંતમાં ઈંડામાંથી બચ્ચા તૈયાર થઈ ગયેલ છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે સપ્ટેમ્બર માસ દરમિયાન પણ ઉપરોક્ત પ્લેટફોર્મ તેમજ તેની આસપાસના વિસ્તારમાં નવી વસાહતમાં બની રહેલ અને બીઝી ફ્લેમિંગો, પેલિકન, રિવર ટર્નર્સ, બ્લેક વિંગ્સ સ્ટિલ્ટ, ગ્રે હેરોન, પેન્ટેડ સ્ટોર્ક, સ્લેન્ડર બિલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઇપર, કોમન સ્ટીલ ડક, ડાર્ટર, કોમન રન્ટ વગેરે જેવા જળચર પ્રાણીઓનું પણ આગમન કચ્છના રણ વન્ય પ્રાણી અભયારણ્યમાં થઈ રહ્યું છે, તેમ એક મુલાકાતમાં કચ્છના મુખ્ય વન સંરક્ષક વીજે રાણા અને પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન રક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું.